તમારો પ્રેમ તમારી પ્રેરણા અને તમારા પ્રોત્સાહનની ખૂબ જરૂર છે એટલે મા બાપ તરીકે દીકરા અને દીકરીને પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહન આપીએ આ આપણી સૌથી મોટી ફરજ છે કેટલાકને એવું થાય કે સાહેબ અમે એમાં દીકરા દીકરીને પ્રેમ નહીં કરતા હોય સાહેબ આ સ્કૂલમાં ભણાવવા માટે મોકલ્યા છે સાહેબ મોટી ફી ભરીને મોકલીએ છીએ તો સ્વાભાવિક છે કે અમે અમારા દીકરા દીકરીઓને પ્રેમ કરતા હશું તો જ અહીંયા મોકલ્યા હોય ને વાત સાચી પણ છતાંય હું આપને કહું છું કે દીકરા અને દીકરીને જે પ્રેરણા આપવી જોઈએ જે પ્રેમ આપવો જોઈએ એમાં હજુ આપણે ક્યાંક કાચા પડીએ છીએ માત્ર ભૌતિક સુવિધાઓ આપી દેવાથી પૂરું ના થાય માત્ર સારી સારી શાળામાં એડમિશન આપી દો એટલે પતિ ના જાય મા બાપ તરીકે મારે મારા દીકરા અને દીકરીઓને પ્રેરણા આપવી પડે એમની સાથે રહેવું પડે એ જ્યારે નબળો પડે ત્યારે એમને ટેકો આપવો પડે વાલી તરીકે બે વાત ગાંઠે બાંધીને જજો બે વાત એક તમારા સંતાનોની ખામીઓ ખામીઓ નહીં નહીં ખૂબીઓ જોવાનો પ્રયત્ન કરજો આપણે દીકરા અને દીકરીઓની ખામીઓ જોવાનો જ પ્રયત્ન કરીએ છીએ ખામીઓ નહીં જોતા ખામીઓની સાથે સાથે ખૂબીઓ પણ હોય એ જરા જોજો રાજકોટની અંદર એક ઘરે અમે બેઠા હતા અમે પાંચ છ વ્યક્તિઓ હતી અને બેઠા બેઠા ચર્ચા કરતા હતા જેની ઘરે બેઠા હતા ને એનો લગભગ તેર વર્ષની ઉંમરનો બાળક એ દૂર બેઠો હતો જરા સાંભળજો આ ઘટનાને અમે વાત કરતા હતા કે માતા પિતાના લક્ષણો કેવા હોય માતા પિતાની ખાસિયતો કેવી હોય આ વિષય પર વાત કરીએ પેલો તેર વર્ષની ઉંમરનો છોકરો ઊભો થયો નજીક આવ્યો કે સાહેબ એક વાત કરું કીધું બોલને બેટા શું કેવું છે મન કે સાહેબ આ તમે મા બાપ વિશેની બધી વાતો કરો છો ને સાહેબ સાહેબ દુનિયાની અંદર બધા બાપો જુદા જુદા હોય સરખા ન હોય સાહેબ પણ સાહેબ એક બાબત એવી છે કે દુનિયાના બધા મા બાપોમાં સરખી રીતે જોવા મળે સાહેબ એક બાબતમાં દુનિયાના બધા જ મા બાપ સરખા મેં કહ્યું એવી કઈ બાબત છે બેટા તેર વર્ષની ઉંમરનો છોકરો જવાબ આપે જ સાહેબ તેર વર્ષની ઉંમરનો છોકરો મને એવું કહે છે સાહેબ સાહેબ દુનિયાના બીજાના સંતાનો જ ગમે પોતાના કોઈને ન ગમે સાવ સહજતાથી આ છોકરાએ કેટલી મોટી વાત કરી દીધી આપણને બીજાના સંતાનો જ ગમે છે આપણને આપણા નથી ગમતા જે દિવસે તમને તમારા સંતાનો ગમતા થાય તે દિવસે એનામાં રહેલી ક્ષમતાઓ બહાર આવશે અને એ સંતાનોને ગમતા કરવા માટે એને પ્રેરણા આપતા રહો એને હતાશ નહીં કરો અહીંયા સંતો પણ બેઠા છે મારે મહાભારતની ઘટના આપને યાદ કરાવવી છે મહાભારતના યુદ્ધમાં બે પક્ષો હતા પાંડવો અને કૌરવો અને આ બંને પક્ષોમાં તમામ રીતે ચડિયાતો પક્ષ જો કોઈ હોય તો એ કૌરવ પક્ષ હતો પાંડવ પક્ષ નહીં મહાભારતના યુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેના યુદ્ધ લડેલી અને આ અઢાર અક્ષૌહિણી સેનામાંથી કૌરવોના પક્ષે અગિયાર અક્ષોહિણી સેના હતી પાંડવોના પક્ષે તો માત્ર સાત અક્ષોહિણી સેના હતી પાંડવો કરતા કૌરવોનું સૈન્યબળ બળ પચાસ ટકા વધારે હતું પાંડવો બિચારા વનમાંથી આવેલા ભટકતા ભિખારીઓ જેવા હતા અને કૌરવો રાજ સત્તા પર હતા પાંડવો પાસે કોઈ અનુભવી યોદ્ધાઓ નહોતા અને કૌરવો પાસે દ્રોણાચાર્ય કૃપાચાર્ય ભીષ્મ પિતામહ જેવા અનુભવી યોદ્ધાઓ હતા તમામ રીતે પાંડવો કરતા કૌરવો ચડ્યાતા અને છતાંય અઢાર દિવસના યુદ્ધના અંતે પાંડવો જીતી ગયા અને કૌરવો હારી ગયા કેમ એની પાછળના બે કારણ પાંડવોના પક્ષમાં રહેલા ભગવાન કૃષ્ણ અને કૌરવોના પક્ષમાં રહેલા મામા શલ્ય આ બંનેની ભૂમિકા કંઈક જુદી હતી મામા શલ્ય શું કામ કરતા હંમેશા કૌરવ સેનાને હતોત્સાહિત કરવાનું કામ કરે સાંજે જ્યારે બધા ભેગા થાય અને વ્યૂહરચના નક્કી કરે કે આવતીકાલે આપણે યુદ્ધ કેમ લડીશું મામા શલ્ય ઊભા થાય ઢીલી ઢીલી પોચી પોચી વાતો કરે અને ઢીલી ઢીલી પોચી પોચી વાતો કરી અને વાતોને ત્યાં પતાવી દે પૂરું થઈ ગયું બધાનું મનોબળ તોડી નાખે અને બીજી તરફ ભગવાન કૃષ્ણ કે જે તૂટેલા મનોબળવાળાને પણ બળ આપીને પ્રેરણા આપીને ઊભો કરે અર્જુન સાવ તૂટી ગયો સાવ ભાંગી ગયો હથિયારો નીચે મૂકી દીધા પણ એની પાસે કૃષ્ણ હતા એટલે અર્જુનને પ્રેરણા આપી આપીને યુદ્ધ લડવા માટે તૈયાર કર્યો દરેક તમારી પ્રશ્ન પૂછજો કે તમારા સંતાન માટે તમે શલ્યની ભૂમિકામાં છો કે પછી તમારા સંતાન માટે તમે ભગવાન કૃષ્ણની ભૂમિકામાં છો અને જો તમારો અંતરાત્મા સાચો જવાબ આપતો હોય તો મોટા ભાગના માતા પિતા શલ્યની ભૂમિકામાં હોય છે એટલે કે બીજાને હંમેશા હતોત્સાહિત કરે સંતાનોને હતોત્સાહિત કરે તારાથી આ નહીં થાય તું આ ના કરી શકે આપણું આ કામ નહીં આ જ વિચારો દીકરા અને દીકરીઓને આગળ વધવા નથી દેતા હું સ્પીપાની અંદર ડેપ્યુટી ડાયરેક્ટર છું સ્પીપા એ ગુજરાત સરકારની એક સંસ્થા છે રાજકોટની અંદર અત્યારે અમારી હેડ ઓફિસ છે સમગ્ર સૌરાષ્ટ્રના બાર જિલ્લાઓના સરકારી અધિકારીઓને અમે તાલીમ આપવાનું કામ કરીએ છીએ પણ એની સાથે સાથે ગુજરાતનો દીકરો કે ગુજરાતની દીકરી ક્યાંક કલેક્ટર બનીને બેસે ક્યાંક ડીએસપી બનીને દંડાવારી કરે એ ક્યાંક ઇન્કમટેક્સ કમિશનર બની અને રેડ પાડે એ માટે અમે ગુજરાતના દીકરા દીકરીઓને તૈયાર કરીએ છીએ કોઈ પણ જાતની ફી વગર સ્પીપામાં ગુજરાતના દીકરા દીકરીઓને યુપીએસસીની પરીક્ષાની તાલીમ આપવામાં આવે કે જે પરીક્ષા આપીને દીકરો કે દીકરી સીધા જ કલેક્ટર કમિશનર ડીએસપી બને મને બહુ ગૌરવ થાય છે કે સ્પીપામાં અમે દર વર્ષે લગભગ પંદરથી વીસની એવરેજમાં વિદ્યાર્થીઓ પાસ થાય છે અને આટલી મોટી સંખ્યામાં છોકરાઓ આ હોદ્દાઓ પર પહોંચે છે આવી વાત અહીંયા પણ થઈ હોય આવી વાત આ વિદ્યાર્થીઓને પણ કરવામાં આવે કારણ કે દલપતભાઈનો તો સ્વભાવ જ એવો છે કે મોટી મોટી વ્યક્તિઓને પકડીને અહીંયા લાવો એ કંઈ બોલે કે ના બોલે જોઈને પણ વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે એટલે એવો પ્રયાસ કરે વિદ્યાર્થીઓ મનમાં સંકલ્પ કરે કે ના ઓલા સાહેબ આવ્યા હતા ને સ્પીપાવાળા આપણે નક્કી કર્યું આપણે કલેક્ટર થવું છે ઘરે આવે અને તમને વાત કરે પપ્પા પપ્પા અમારી સ્કૂલમાં છે ને ઓલા સ્પીપાના એક સાહેબ આવ્યા હતા પપ્પા અને વાત કરતા હતા ને તો પપ્પા મેં નક્કી કર્યું છે કે મારે સીધું કલેક્ટર થવું છે અને હવે તમે જરા જુઓ વાલી તરીકે આપણો જવાબ શું હોય દીકરો જ્યારે મોટું સપનું લઈને આવે દીકરી જ્યારે મોટું સપનું લઈને આવે ત્યારે વાલી તરીકે આપણો જવાબ એને પ્રેરણા આપવા વાળો હોવો જોઈએ એને બદલે એને હતોત્સાહિત કરવાવાળો જવાબ હોય મોટા ભાગના વાલીઓનો જવાબ આવો જ હોય એ તરત પહેલાં દીકરા દીકરીને કહે શું થવું છે બીજો એમ કે કલેક્ટર થવું કલેક્ટર નો દીકરો થાતો બે છાનું મની નો તારો ડોહો હાથ પેઢીમાં કોઈ ક્લાર્ક કઈ થયો કલેક્ટર બે છાનું મનો બિહાર દે દીકરા અને દીકરીને પ્રોત્સાહન આપજો એના સપનાઓ પૂરા થશે જો તમે એની સાથે હશો તો માં બાપ તરીકે બીજું તમારે જે ધ્યાન રાખવાનું છે એ છે આ દીકરા અને દીકરીને થોડો સમય આપો કામમાં એટલા બધા ગળા ડૂબ થઈ ગયા છો કે દીકરા અને દીકરી માટે સમય નથી રહેતો યાદ રાખજો ભવિષ્યમાં આ દીકરાઓને પણ તમારા માટે સમય નહીં રહે આ દીકરીઓ પણ તમારા માટે સમય નહીં કાઢે થોડો સમય કાઢો સ્કૂલે આવો કાર્યક્રમમાં ભાગ લો અહીંયા સ્કૂલવાળા બહુ મહેનત કર્યા કરે જુદા જુદા કાર્યક્રમો કર્યા કરે આવવાનું જ નહીં સ્કૂલવાળાને જે કરવું હોય એ કરે અમે થોડાક નવરા છીએ દીકરા અને દીકરી માટે શાળા દ્વારા જે પ્રયત્નો થતા હોય ને વાલી તરીકે એક પ્રયત્નની અંદર આપણો ફાળો હોવો જોઈએ આજે હવે પછી નીલકંઠ વિદ્યાપીઠમાં જેટલા જેટલા કાર્યક્રમો થાય ને એ બધા જ કાર્યક્રમોમાં વાલીઓની હાજરી પૂરેપૂરી હોવી જોઈએ માત્ર વાર્ષિકોત્સવમાં નહીં વાલી મિટિંગમાં આવો વાર્ષિકોત્સવ હોય ત્યારે આવે શું કામ કારણ કે જોવાનું હોય એટલે એટલે મજા આવે વાલી મિટિંગમાં નહીં આવવાનું શું કામ કારણ કે સાંભળવાનું હોય સાહેબો સંભળાવે બોલે કંઈક એટલે વાલી મિટિંગમાં નહીં આવવાનું અને એમાં ભાઈઓ જેટલા છે ને એને તો જાણે એવું નક્કી કરી રાખ્યું છે કે શાળાનું બધો જ ચાર્જ મારા ઘરવાળા સંભાળે છે મને કંઈ કહેવાનું જ નહીં કોઈ પણ વાલી મીટિંગ હોય કે ગમે તે હોય લગભગ એવું બને કે ઘરવાળાને ખો આપે તું જઈ આવજે ને આ સાહેબે બોલાવી દે તો બધા નવરા છે બોલાવ્યા કરે જરાક આંટો મારી આવજે આટો મારવો તમારે અને જેટલા પિતા અહીંયા બેઠા છે ને જેટલા પિતા આ વાતને જરા ગંભીરતાથી લેજો માતાઓ તો હજી સમજ્યા પણ જેટલા પિતા બેઠા છે ને તમારા દીકરા કે દીકરી માટે તમારી જવાબદારી વિશેષ બને છે એટલા માટે કારણ કે દીકરો કે દીકરી જે પરિણામ લાવે ને જે રિઝલ્ટ લાવે એ રિઝલ્ટમાં દીકરા કે દીકરીના નામની સાથે તમારું પણ નામ હોય એટલે રિઝલ્ટ એનું ન હોય તમારું હોય તમારું રિઝલ્ટ આવે છે નવ્વાણું ટકા એ નથી લાવતા હમણાં બાર સાયન્સવાળાને સન્માઈનો અઠ્ઠાણું અઠ્ઠાણું છન્નું તો એ અઠ્ઠાણું અઠ્ઠાણું છન્નું એના નહોતા એના બાપાના હતા વાહે બાપાનું નામ હતું ભાઈ તો એમને ના આવે એના માટે દરેકે દરેક વાલી થોડો પ્રયત્ન કરે આમાં કેટલાય એવું થાય કે સાહેબ આવી બધી વાતો કરવી બહુ સહેલી જ સાહેબ અહીંયા નવરા હોવા જોઈએ ને ગામડે આવો જ ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ હું પણ ગામડામાં રહીને જ મોટો થયો છું અને ગામડાની રજે રજની માહિતીથી વાકેફ છું આપણને પાનના ગલ્લે ઉભા લઈ અને ટોળ ટપ્પા મારવામાં કોઈ વાંધો નથી આવતા વેચ સીધા પાનના ગલે માઓ ગણતા ગણતા નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવું જોઈએ કે કેમ એની ચર્ચા કરવી ગમે પણ આપણા દીકરાને માર્ક પાંચ ઓછા આવે છે એની કાંઈ ખબર નહીં અરે કેટલાક પિતા તો આમાં એવાય છે કેટલા હું ભણે એ ખબર ન હોય બોલ કેટલા થઈ કે ભણે છે બસ વિદ્યાપીઠમાં મોકલે પણ કેટલામાં ભણે ગોંડલ ગુરુકુળની અંદર એક વખત એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં હું ગયેલો એક સ્વામીજી હતા સ્વામીજીની બાજુમાં હું ઊભે લે એક ભાઈ એમના દીકરાને એડમિશન અપાવવા માટે લાવેલા નવમાં ધોરણમાં એટલે એના ઇન્ટરવ્યુ બિન્ટરવ્યૂ એવું બધું હશે સાથે એક નાનો છોકરો હતો એટલે સ્વામીજીએ પૂછ્યું પેલા ભાઈને નાનો દીકરો કેટલામાં ભણે છે એટલે ભાઈએ તરત જ પેલા છોકરાને કે બોલ બોલ બેટા સ્વામી તને પૂછે કેટલામ ભણે બોલ બોલ તો કે તમે બોલો એ કે મને ખબર નથી દીકરો કેટલામ ભણે છે એ પણ આપણને ખબર નથી એક વાલી તરીકે થોડા સજાગ થજો આ સમય કંઈક જુદો છે આપણા મા બાપ આપણું ધ્યાન ન રાખતા એ સમય જુદો હતો અને આજનો સમય જુદો છે આજે જો તમે તમારા દીકરા કે દીકરીનું ધ્યાન નહીં રાખો તો દીકરો કે દીકરી ક્યારે ખોઈ બેસશો ને ખબર નહીં પડે અને એટલે થોડો સમય બેસો માત્ર દસ મિનિટ જેવો સમય કાઢો સાંજે દીકરા કે દીકરી જોડે બેસો આજે માહિતી મેળવો દીકરો કે દીકરી એને એવું કહો કે બેટા તું વાંચ હું સાંભળું એકાદી નાની વાર્તાની ચોપડી લાવો ઘરમાં નવું ચાલુ કરો ને વાર્તાની ચોપડી લાવે દીકરો એકાદી વાર્તા વાંચે પરિવારના સભ્યો સાથે બેસીને સાંભળે આવું કંઈક કરો કે જેથી કરીને એને પ્રેરણા કે પ્રોત્સાહન મળે બેનો પણ અહીંયા બેઠા છે મારે બહેનોને પણ કહેવું છે કે તમે પણ દીકરા કે દીકરી માટે થોડો સમય આપજો આ દીકરા કે દીકરી એમની સાથે થોડો સમય વિતાવજો એમને થોડી વાત પૂછજો બહેનો એવું બને ગામડાની અંદર નવરા થાય એટલે બહાર શેરીમાં પ્લાસ્ટિકનું બુંગણ પાથરી અને બધાય બેસે બધાને બોલાવે સૌલે અહીંયા આવતો એ જૈલી અહીંયા આવતો સૌલીને જૈલી ભેગા થાય અને પછી વાતો શું કરે કેવી રીતે આપણા સંતાનોનો વિકાસ થશે એની વાતો કરે કોકનું ઘર કેમ ભાંગશે ને એવી વાતો થાય બધી દરેકે દરેક બહેનો આ બાબતમાં જરા વિચારે દીકરા અને દીકરીની સાથે બેસીએ એમની સાથે થોડી વાતો કરીએ કેટલાકને એવું થાય એ ભણેલા ગણેલા હોય ને સાહેબ એ કરે અભણનું આ કામ નહીં તો જરા કાન ખોલીને સાંભળજો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પશ્ચિમ બંગાળ જેવી રીતે આપણું ગુજરાત રાજ્ય છે એમ પશ્ચિમ બંગાળનું બહુ મોટું નામ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નાના હતા એની મા રોજ એને થોડું તૈયાર કરવાનું કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તૈયાર કરે અને તૈયાર કરી એની મા એનો પાઠ લે મા પૂછે સાંજે બોલ બેટા તૈયાર થયું ઈશ્વરચંદ્ર કે હા મા તૈયાર કર્યું બોલ બેટા અને પછી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બોલે વાત કરે એની વાત સાંભળી વાત પૂરી થાય પછી મા એને સાબાસી આપે શાબાસ બેટા મેં તને જે કહ્યું તું તે બરાબર તૈયાર કર્યું બેટા કાલે ફરી આપણે આ તૈયાર કરશું એમ કરીને એક નવું કામ આપે આવું ઘણો સમય સુધી ચાલ્યું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એક વખત એની માની પરીક્ષા લીધી અને માની પરીક્ષા લેવા માટેની માએ કહ્યું હતું બેટા તારે આટલું તૈયાર કરવાનું છે આ પાઠ તૈયાર કરવાનો છે એમને તૈયાર કર્યો સાંજે માએ પૂછ્યું બેટા પાઠ તૈયાર તો કે હા મા તૈયાર બેટા બોલજી એટલે માએ હાથમાં ચોપડી લીધી ચોપડી લઈ અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને બોલવાનું કહ્યું એમને બોલવાનું ચાલુ કર્યું પૂરું થયું એટલે માએ તરત કહ્યું સાબાસ બેટા કેટલું સરસ બોલ્યો જો તને કેવું સરસ આવડે છે જેમ રોજ બોલે ને એ જ પ્રમાણે વાત કરી અને એ વાત કરી એટલે તરત જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કહ્યું કે મા હવે સાચું કે મા આજે તે મને જે તૈયાર કરવાનું કહ્યું હતું ને એ મેં તૈયાર કર્યું જ નથી હું તો કંઈક જુદું જ બોલ્યો અને તોય તું મને સાબાસી આપે જ તો તે ચોપડીમાં શું જોયું મને તું જે પાઠ પૂછે છે હું જુદું જ બોલ્યો એ પાઠનું તો કંઈ બોલ્યો નથી તો તે ચોપડીમાં જોયું શું એ મને કહે અને એ વખતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મા એને એવું કહે છે કે બેટા આજે તે મારી ચોરી પકડી પાડી બેટા આજે હું સ્વીકારું છું કે હું ભણેલી છું જ નહીં હું અભણ છું પણ તું કંઈક કરી શકે ને એટલે બેટા હાથમાં ખોટે ખોટી ચોપડી લઈને બેસું છું એક અભણ માં એના સંતાન માટે કેવું કરે આપણે પણ કરીએ અને આ દીકરા દીકરીઓમાં અદ્ભુત ક્ષમતાઓ છે જો મા બાપ તરીકે આપણે થોડોક સહયોગ આપીએ ને થોડોક સહકાર આપીએ ને તો આ જ છોકરાઓ ક્યાંના ક્યાં પહોંચી શકે એમ છે મારે બે ત્રણ નાના ઉદાહરણ આપવા છે તમારો આ જ વિસ્તાર થાય અને આ વિસ્તારનું એક સાળિંગપુર કરીને ગામ આ બાજુમાં જ ક્યાંક સાળિંગપુર આવે છે એ સાળિંગપુર ગામનો એક છોકરો એના મમ્મી પપ્પા એની સામાન્ય સ્થિતિ ખેતી કરે પણ પેલા છોકરાને સપના બહુ મોટા કે મારે આગળ વધવું છે જીવનમાં આગળ વધવું છે બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો કોલેજ કરવા માટે મોટા શહેરમાં ગયો મા બાપ ખેતી કરે માંડ માંડ કરીને પૂરું કરે દીકરાના અભ્યાસ માટે થોડું દેવું કરે અને એ છોકરાને ભણાવ્યો એ છોકરાએ એક સપનું જોયું કે મારે કલેક્ટર થવું છે અને કલેક્ટર થવું હોય તો તો કે આ યુપીએસસીની મેં હમણાં વાત કરી એવી પરીક્ષા આપવી પડે એ છોકરાએ ઘરે આવી એના મમ્મી પપ્પાને વાત કરી મમ્મી પપ્પા એટલું ભણેલા નહીં ખેતી કરનારા પણ છોકરાને કહ્યું કે બેટા તું ચોક્કસપણે કલેક્ટર થઈ શકીશ બેટા પ્રયત્ન કર જે કંઈ પણ કરવું પડે એ અમે બધું જ કરશું અને બેટા ભગવાનના આશીર્વાદ છે બધું થશે એમને પ્રોત્સાહન આપ્યું એ છોકરાએ પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી સાહેબ એક વર્ષ પહેલાં આ છોકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી આખા ભારત દેશમાં તમારા જ આ પંથકના એ દીકરાએ ત્રેવીસમો નંબર લીધો સમગ્ર ગુજરાત રાજ્યમાં પહેલો નંબર લીધો એને આઈએસ એસ કેડર મળી એટલે કે કલેક્ટર બનવા માટેની કેડર મળી અને ગુજરાત રાજ્ય જ મળ્યું એ છોકરો અત્યારે તાલીમ લેવા માટે મસૂરી ખાતે જતો રહ્યો અને હમણાં તાલીમ લઈ કલેક્ટર બની અને આપણા ગુજરાત રાજ્યમાં જ આવશે એ છોકરાનું નામ છે અનિલ ધામેલિયા ગામડાનો છોકરો પણ ક્યાં પહોંચ્યો